मित्रों जय श्री कृष्ण। मित्रों गई काले ने वडोदरा में एक सभा में गयेलो हतो। ए सभा में दलितों की मेजोरिटी थी अने दलितों वधारे आवेला हता, दलित नेताओं हता। केटलाक दलित नेताओं त्यां प्रवचन आप्यु। ए प्रवचन दरमियान दलित नेताओं जेटली जेटला दलित नेताओं बोलिया ए बधा दलित नेताओं एवं कीधु कि आ देश मनुस्मृति नहीं चाले, आ देश आंबेडकर आपेला संविधान थी चालसे। मारू पोतानु मानवु एवुं छे के आ देश आंबेडकर संविधान थी चालसे। परंतु ज्यारे हूँ कहूँ छूँ के लोको एवुं कहे के मनुस्मृति थी नहीं चाले, तो मनुस्मृति में एवो तो शुं वाक छे? आ वात मने क्यांक ने क्यांक खूंचती रही के शुं एवुं तो छे आ, कारण के आ सनातन धर्मनी एक बहुज प्रख्यात ग्रंथ छे के जेने जेने जीवनशैली में उतारवा जेवो छे। ए पछी आ ग्रंथ में एवुं तो शुं छे के आ ग्रंथ ने थी देश ना चाली सके। एटले मने थोड़ू के थयुं एटले मारे के मने लाग्युं के मारे आ कंईक आ विषे मारुं पोतानुं मंतव्य मूकवुं जोईए। मित्रों मनुस्मृतिना आधारे आजनी मनुस्मृति जे मनुस्मृति देखाई रही छे ए मनुस्मृतिना आधारे ब्राह्मणना घर में जन्मेलो ज ब्राह्मण होय अने शूद्रना घर में जन्मेलो शूद्र होय, एटले के दलितना घर में जन्मेलो दलित होय, आ एवुं मानवामां आवे छे। परंतु आनी हकीकत शुं छे? 1857 जे विप्लव थयेलो ए विप्लवना बाद अंग्रेज सरकार हड़बड़ाई गई के आ लोको आटला आटली मजबूताईथी बहार आया केवी रीते, अमारा काम करता सैनिकों बहार केवी रीते आया? एक मंगल पांडे नामनो माणसे अमारा सैनिकोनी सामे बंदूक उचकीने फायरिंग केवी रीते करी जेनाथी आ आखो विद्रोह शुरू थयो? ए लोको हड़बड़ाई गया। इमने शोध करी तो एक इमने एवं खबर पड़ी कि आमनू जे शिक्षण तंत्र छे ने एटलू मजबूत छे ने, अने ए मजबूतीना कारणे आ लोको बाउंस बेक करवानी ताकत राखे छे। हवे एमनू आपणू जे शिक्षण तंत्र हतुं ए संस्कृतमां हतुं, અંગ્રેજોને સંસ્કૃત આવડતું હતું, એટલે મેક્સ મ્યુલર નામના એક જર્મનને લોકોએ પકડ્યો। મેક્સ મ્યુલરની ખાસિયત હતી કે એને સંસ્કૃત આવડતું હતું, એટલે મેક્સ મ્યુલરને કહેવામાં આવ્યું કે તું એક કામ કર, તું જેટલા વેદ છે ને આમના જે ગ્રંથો છે એ ગ્રંથોને તું ફરીથી એકવાર ટ્રાન્સલેટ કર ઇંગ્લિશમાં અને એના ઉપર રિપોર્ટ બનાવીને અમને આપતું। એટલે મેક્સ મ્યુલર એમ બહુ ગરીબ હતો, અને પછી આ જ્યારે આ બધું કર્યું એને વેદોના ને આને ટ્રાન્સલેશન, એ પછી એના પાસે બહુ પૈસા આવી ગયા, કરોડો અબજોપતિ એ વખતે બની ગયો। એટલે મેક્સ મ્યુલરે આ આખું એ કર્યું। હવે મેક્સ મ્યુલરે કર્યું ત્યારે આ લોકોએ આ મનુસ્મૃતિને વાંચીને એમને ખબર પડ્યું કે આ તો જો જીવનમાં ઉતારવામાં આવે તો કોઈ પણ સમાજ જીવનમાં હંમેશા પ્રગતિ જ કરી શકે છે, કોઈ દાડેનું એનું પતન નહીં થાય, એનું ઉદ્ધાર જ થશે આ નીતિઓનો ફોલો કરીને। ને જો ભારતીયો આ જ નીતિઓનું આગળ ફોલો કરશે તો 100-100% એ વસ્તુ એવી થશે કે ભાઈ એમનું પતન જે અંગ્રેજો ઈચ્છે છે એવું થાય નહીં। એટલે આને તો આનો વિનાશ જરૂરી છે, પણ આનો વિનાશ થી લોકો ભડકશે એટલે શું કરવું? એટલે આ લોકોએ મેક્સ મ્યુલરને કામ આપ્યું કે કામ કરતું આનામાં સંશોધન કર, આને વિકૃત કર। એને વિકૃત કરવાનું શરૂ કર્યું। આના વિકૃતિની 2-3 એક્ઝામ્પલ આપું। જેવું કે પહેલું એક્ઝામ્પલ, આપણા શાસ્ત્રોમાં એવું કીધું છે કે ભગવાનનું જે માથું છે એ બ્રાહ્મણો છે, ભગવાનની જે ભુજાઓ છે એ ક્ષત્રિય છે, ભગવાનની જે ઉદર છે એ વૈશ્ય છે, અને ભગવાનના જે પગ છે એ શૂદ્ર છે। ચારે વર્ણો ભગવાનથી જ આવેલા છે। માથું એટલે હું જે જોવાનું કામ કરે, નિરીક્ષણ કરે, જે સાંભળે, કે જે સૂંઘે, કે જે બોલે, અને જે વિચાર કરે, સૌથી મોટું જે વિચાર કરે એને એ માથું હોય, એટલે એ કોણ? બ્રાહ્મણ, જે આખાને પણ એ જ્યારે સાંભળતો હોય કે ટેસ્ટ કરતો હોય કે સૂંઘતો હોય કે જોતો હોય એ ફક્ત માથા પૂરતું નહીં કરતો, આખાને આખા શરીર માટે કરે છે। એ ખૂબ જ અગત્યની વાત છે, એ ફક્ત પોતાના માટે નથી કરતો, એ આખાને આખા શરીર માટે કરી રહ્યો છે। તેવી જ રીતે ભુજાઓ રક્ષાનું કામ કરે છે, ફક્ત ભુજાઓની પોતાની રક્ષાની, આખાને આખા શરીરની રક્ષા માટે કામ કરે છે।
ઉદર, જ્યારે ઉદરમાં જમવા આપણે જમીએ છીએ ત્યારે આપણે જમીન ભલે પેટમાં જતું હોય પણ એ બધા જ ભાગને પહોંચે છે, એ માથાને પણ પહોંચે છે, એ હાથને પણ, ભુજાઓને પણ પહોંચે છે અને પગને પણ પહોંચે છે. એટલે ઉદર પોષણનું કામ કરી રહ્યું છે. અને આ જ વસ્તુને એક જગ્યા પર બેહીન ના થાય એને અલગ અલગ જગ્યાએ, એટલે જે આ ત્રણેયની જે સેવા કરે એ એના પગ છે, એટલે કે શુદ્ર. હવે આ ચારે ચાર ભગવાનમાંથી આવેલા છે એવું કહેવાય છે. આ લોકોએ શું રજૂ કર્યું કે બ્રાહ્મણના ત્યાં પેદા થયેલો બ્રાહ્મણ હોય અને દલિતના ત્યાં પેદા થયેલો દલિત હોય, આ વસ્તુ એ લોકોએ પ્રોજેક્શન્સ આપ્યું. એટલે એ પહેલી ખોટી વાત. બીજું એક એક્ઝામ્પલ તમને આપું કે ભાઈ આપણા ત્યાં એવું કહેવાય છે પ્રોફેશનલ, એટલે જે માણસ દાનથી પોતાનું ગુજરાન ચલાવતો હોય એ બ્રાહ્મણ હોય, જેને દાન મળે ને દાનથી પોતાનું ગુજરાન ચલાવે બ્રાહ્મણ કહેવાય. જે ટેક્સીસથી કર કહેવાય કે ટેક્સીસ કહેવાય, ટેક્સીસથી પોતાનું ગુજરાન ચલાવે એ ક્ષત્રિય હોય. જે પ્રોફિટ્સ પર, એટલે કે જે નફો છે નફા પર પોતાનું ગુજરાન ચલાવે એ વૈશ્ય હોય. અને જે માણસ પોતાના સર્વિસીસની ચાર્જિસ પર, એટલે કે સેલરી બેઝડ હોય એ શૂદ્ર હોય. હવે આજની તારીખમાં આટલા બધા લોકો સેલરી બેઝ છે, શું બધા શૂદ્ર છે? એવું નથી. તમે કયું પ્રોફેશન ચૂઝ કરી રહ્યા છો, તમારું પ્રોફેશન્સ અને એ પણ એના પર ડિપેન્ડ કરતું હોય છે કે તમે કઈ જાતિમાં જ્ઞાતિમાં આવો છો પાછલા એના પ્રમાણે. આપણે ગુરુકુલની વાત કરીએ તો ગુરુકુલમાં બધા જ છોકરાઓ ભણવા જતા હતા. એ છોકરાઓ જ્યારે ભણવા જાય ને ત્યારે એમનો સાયકોફિઝિકલ નેચર જોવામાં આવે અને એમના સાયકોફિઝિકલ નેચરના હિસાબે એમને આગળની ટ્રેનિંગ આપવામાં આવે. આપણા ત્યાં તો કેવું છે કે છોકરાને સાયન્સ કરવાનું જ કરવાનું, ડૉક્ટર બનવાનું નહીં તો એન્જિનિયર બનવાનું. પાકું જ છે સાયન્સ કરે એટલે ડૉક્ટર કે એન્જિનિયર જ બનવાનું. કોઈક છોકરાને પેલું બહુ સીધું સીધું છે કોમર્સ કર્યું એટલે સીએ કે સીએસ બનવાનું જ બનવાનું, બાકી બધું કંઈ કામનું જ નહીં. એટલે આ જ આપણી માથાની માનસિકતા છે જે આપણે લઈને ચાલી રહ્યા છીએ આજે, જ્યારે આપણા પાછલા સમાજમાં આવું નહોતું. આપણા સમાજમાં, પાછલા સમાજમાં લોકોનું સાયકોફિઝિકલ નેચર અસેસ કરવામાં આવતું હતું અને એ સાયકોફિઝિકલ નેચરના હિસાબે એને ટ્રેનિંગ આપવામાં આવતી જેથી કરીને આગળ વધી શકે. હવે આવી રીતે જો સાયકોફિઝિકલના નેચર પર થાય તો લોકો વધી જાય આગળ, એવું અંગ્રેજોને ગમે ના. એટલે અંગ્રેજો એ શું કીધું કે બ્રાહ્મણના ઘરે જે પેદા થયેલો એ જ બ્રાહ્મણ કહેવાશે અને દલિતના ઘરે પેદા થયેલો એ દલિત જ કહેવાશે. અને એને બ્રાહ્મણના ઘરે પેદા થયેલો એને જ બ્રાહ્મણનું કામ કરવાનું અને દલિતના પેદા ઘરે પેદા થયો એને દલિતનું કામ કરવાનું. આનાથી ખુશ ભારતમાં કોણ લોકો થયા? એવા બ્રાહ્મણો થયા કે જે ફક્ત ભોગ કરવાના શોખીન હતા, જે ફક્ત ભોગવાના વિલાસ કરવાનો શોખ હતા, સિગરેટ પીવાનું, દારૂ પીવાનું, વૈશ્યાવૃત્તિમાં સંલગ્ન રહેવાનું. એવા બ્રાહ્મણોને આ વસ્તુ બહુ ગમી ગઈ અને એ લોકોએ શું કર્યું કે હા આ જ સાચી મનુસ્મૃતિ છે અને એના પર જ લોકોને, એ જ મનુસ્મૃતિ લોકોને શીખવાડવા લાગ્યા અને એ જ છે એ વાત બતાવવા લાગ્યા એ લોકો. હવે આ જે એક બે પાંચ જણ હતા એ લોકો ભેગા થવાનું ચાલુ કર્યું. એ લોકોએ વિચાર કર્યું કે અમે લોકો કેમ, અમે અમારા જેવા બધાને કેમ ભેગા ના કરીએ. એટલે આ જે બ્રાહ્મણો હતા એ બ્રાહ્મણોને આવા લોકો કે ભાઈ આ જે મનુસ્મૃતિ, આવી મનુસ્મૃતિમાં માનનારા લોકો છે એમને ભેગા કરો. એ ભેગા કરીને એક ટોળું બનાવવામાં આવ્યું અને એ ટોળું, એ કીધું હિન્દુત્વની વાત કરે, એ ટોળું હિન્દુત્વની વાત કરે, એ ટોળું મનુસ્મૃતિ, એ મનુસ્મૃતિ જે મેક્સ મ્યુલરે બનાવેલી હતી એ મનુસ્મૃતિ લાગુ કરવાની વાત કરે. મેક્સ મ્યુલરની મનુસ્મૃતિ બનાવવાની લાગુ કરવાની આ જે ગ્રુપ હતું એ ગ્રુપ આજે કહેવાય છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. તમે જોશો તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો જે વડો છે એ આજે પણ બ્રાહ્મણ જ હશે. આટલું મોટું રાષ્ટ્રીય સેવક સંઘ, સ્વયંસેવક સંઘ, કોઈ એનો પટેલ વડો નહીં હોઈ શકતો, કોઈ એનો ઠાકોર વડો નહીં હોઈ શકતો, કોઈ એનો લિંગાયત વડો નહીં હોઈ શકતો, કોઈ એનો સોલંકી વડો નહીં હોઈ શકતો. કેમ? ફક્ત બ્રાહ્મણ જ વડો હોય, કારણ કે પેલી મનુસ્મૃતિ મેક્સ મ્યુલરવાળી મનુસ્મૃતિને એ લોકો ફોલો કરે છે અને એ લોકો ઈચ્છે છે કે આપણે એને ફોલો કરીએ. અમે એને ફોલો કરવા માગતા નથી ને કરવાના પણ નથી જ. આ જે આખી પ્રક્રિયામાં દલિતો જે રીતે નહીં કહી રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગ્યું કે
દલિતોને પણ ધીમે રહીને પેલું હિન્દુત્વના હામે છે એમ કરીને એમને પ્રોજેક્ટ કરવામાં, અપર ક્લાસીસની સામે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે એવું લાગ્યું, કે જેના પર ખરેખર કામ કરવાની, આની પર શું કેવી રીતે કામ કરવું એ તો દલિત સમાજ ભેગું થઈને નક્કી કરશે. બીજું એક વાત કહેવા માંગીશ કે જન્મથી કોઈ માણસ હંમેશા બ્રાહ્મણ કે શૂદ્રની હોય, એક એવું બની શકે કે એક ઘરમાં જો ચાર પુત્ર જન્મ થયા છે, એક બ્રાહ્મણ હોય, એક શૂદ્ર, એક વૈશ્ય હોઈ શકે, એક ક્ષત્રિય હોઈ શકે, એક શૂદ્ર હોઈ શકે છે એમના સાયકોફિઝિકલ નેચરના અનુસાર. તો આજે ની બ્રાહ્મણના ઘરે પેદા થયેલો જ બ્રાહ્મણ હોય એ વૃત્તિ ખોટી છે. અને એટલે હું કહું છું કે મનુસ્મૃતિ જે મેક્સ મ્યુલરે લખેલી હતી, જે આપણે આજે આપણી પાસે અવેલેબલ છે મેક્સ મ્યુલરની મનુસ્મૃતિ, એ ખરેખર ઓબ્જેક્શનેબલ છે. અને એને લાગુ આપણા જીવનમાં પણ લાગુ ના કરાય અને આપણા દેશમાં પણ લાગુ ના કરાય. પરંતુ હું આજે તમામ લોકોને એવું કહેવા માંગીશ કે તમામ લોકોએ શ્રીમદ્ ભાગવદ્ ગીતા અને યથારૂપ, એ પણ ભાગવદ્ ગીતા યથારૂપ જ વાંચવી જોઈએ, અને શ્રીમદ્ ભાગવતમ, આ બે એવું છે કે જેનામાં વધારે કંઈક છેડાછાડી થઈ શકી નથી. એટલે એને, એના પર જો તમે, આપણે કામ કરીશું એના પર, એને વાંચીશું રોજે રોજે, એને ગ્રહણ કરીશું, એને એને ફોલો કરીશું પોતાના જીવનમાં, તો આપણો ઉદ્ધાર થઈ શકે. બાકી મેક્સ મિલરની મનુસ્મૃતિ દ્વારા કોઈ ઉદ્ધાર થવાનું નથી, ફક્ત આપણું પતન જ થવાનું છે. જેને ખોટું લાગ્યું હોય એને હાથ જોડીને માફી માંગુ છું, અને મારા જય શ્રી કૃષ્ણ.